કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એકદમ સરળ રીતે બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી એવી આલુ ટિક્કી બનાવ અને રેસીપી જોઈશું બહારનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં સોફ્ટ લાગશે એવી આ આલો ટિક્કી ચોક્કસથી ટ્રાય કરજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો બે બટેકા લીધા છે મેં અહીંયા બાફી અને છાલ નીકાળી લીધા છે અને હવે બંને બટેકાને સારી રીતે મેશ કરી લેવાના છે અથવા તો તમે ખમણી પણ શકો છો તો સારી રીતે બટેકા છે તે મેશ થઈ ગયા છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન અથકચરા ક્રશ કરેલા શિંગદાણા ઉમેરવાના છે બે ટેબલ સ્પૂન શિંગોડાનો લોટ ઉમેર્યો છે એક લીલું મરચું ક્રશ કરેલું એક ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર અડધી ચમચી બ્લેક પેપર પાવડર અડધી ચમચી દળેલી ખાંડ એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીંયા જે આપણે શિંગદાણાનો પાવડર ઉમેર્યો છે તેનાથી ખાતી વખતે એકદમ સરસ ક્રંચ આવશે અને શિંગોડાનો જે લોટ છે તે બાઇન્ડિંગનું કામ કરશે તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો ટીકી બનાવવા માટેનું મિક્સચર આપણું એકદમ સરસ મિક્સ થઈને બિલકુલ રેડી છે હવે હાથને તેલવાળો કરી લેવાનો છે અને થોડું થોડું મિક્સર લેતા જઈ અને ટીકી બનાવી લેવાની છે બહુ વધારે મોટી કે નાની નહીં એ રીતે મીડિયમ સાઇઝને આપણે ટીકી બનાવી અને તૈયાર કરીશું તો આ રીતે બધા જ મિક્સરમાંથી ટીકી બનાવી અને રેડી કરી લેવાની છે તો આટલા મિક્સરમાંથી ટોટલ સાત ટીકી બનીને તૈયાર થઈ છે હવે આપણે આ ટીકીને શેલો ફ્રાય કરી લઈએ તો હવે નોનસ્ટિક પેનને ધીમા ગેસ ઉપર મૂકી દેવાનું છે ગરમ થવા માટે અને તેમાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અથવા તો તમે જો ફરાળમાં ઘી ખાતા હો તો ઘી લેવાનું તેલ ગરમ થાય એટલે ગેસને મીડિયમ રાખી અને જે ટીકી બનાવી છે તે બધી મૂકી દેવાની છે ત્યાર પછી મીડિયમ ગેસ ઉપર જ આપણે ટીકીને શેલો ફ્રાય થવા દેવાની છે બે મિનિટ જેવું કૂક થાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે તો આ રીતે બધી ટીકીની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી ટીકીને શેલો ફ્રાય કરી લઈશું તો બે મિનિટ જેવું ફરીથી શેલો ફ્રાય થયા પછી ફરીથી તેની સાઈડ ચેન્જ કરી દઈશું તો ઉપરની સાઈડ જે ટીકી કાચી છે તે ફરીથી કૂક થઈ જશે સારી રીતે ત્યાર પછી ફરીથી એક મિનિટ માટે શેલો ફ્રાય થવા દેવાની છે તો ફરીથી એક મિનિટ માટે મેં કૂક કરી લીધી છે અને હવે બધી જ આપણી ટિક્કી છે તે બનીને તૈયાર છે તો હવે તેને નીકાળી લઈશું તો એકદમ સિમ્પલ અને સ્વાદિષ્ટ એવી ફરાળી આલુ ટિક્કી બનીને બિલકુલ તૈયાર છે અહીંયા મેં પ્લેન દહીં સાથે સર્વ કરી છે તમે કોથમીર અને શિંગદાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જે મેં આગળ શેર કરેલી છે રેસીપી તો આ ટીકીની હવે તમને હું ક્રિસ્પીનેસ પણ બતાવી દઉં તો તમે જોયું નીચેની સાઈડ પણ એકદમ સરસ રીતે કૂક થઈ છે ઉપરનું લેયર એકદમ સરસ ક્રિસ્પી થયું છે અંદરથી સોફ્ટ બની છે અને ખાતી વખતે જે શિંગદાણાના ક્રંચ આવે છે એ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવી આલુ ટીકી ચોક્કસથી ટ્રાય કરજો અને આજની આ ફરાળી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વોલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર